નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે પાઠ 10 મેં ગયા વખતે સમજ આપી હતી જે વડદાદા પાઠની, આજે એ પાઠ હું તમને વાંચી અને સંભળાવીશ. જે આપણી ચોપડીમાં પાઠ આપેલો છે એ પાઠ સંભળાવવાની છું, બરાબર? તમારે હું પાઠ વાંચું ત્યારે બરાબર ધ્યાનથી સાંભળવાનો છે, કારણ કે એમાંથી એ પાઠમાંથી ઘણા બધા પ્રશ્નોના સવાલ અને જવાબ પરીક્ષામાં પૂછાય છે, બરાબર? તો આપણે પાઠ છે પાઠ 10 વડદાદા, બરાબર? તો પાઠ 10 વડદાદા, વડદાદામાં આપણે આજે સૌ પ્રથમ તો પહેલા હું પાઠ વાંચું છું એ બરાબર તમે ધ્યાનથી સાંભળો. જુઓ, જતીન એના દાદા સાથે ફરવા ગયો. જો તમને તો પહેલા સૌ પ્રથમ તો હું તમને ચોપડી બતાવી દઉં છું. આ વડદાદાનું ઝાડ છે, આ છે દાદા, અને અહીંયા આ છોકરાઓ છે, બરાબર? અને આ દાદાની જોડે જતીન ફરવા ગયો છે. હવે વાર્તામાં શું આગળ આવે છે એ આપણે જોઈએ. જતીન એના દાદા સાથે ફરવા ગયો. કોની સાથે ફરવા ગયો? જતીન દાદા સાથે, બરાબર? ધ્યાન રાખજો. હા, હું નાના નાના પ્રશ્નો પૂછી જવા. જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. ઝાડ હતું વડનું. વડ જોઈ જતીન રાજી થઈ ગયો. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડદાદાનું ફળ છે. જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. વડદાદાને તો મોટા મોટા પાન હતા. વડદાદાને કેવા પાન હતા? મોટા મોટા પાન હતા. પાન પણ ઘણા લીલાછમ હતા. પાન પણ લીલાછમ એટલે કે મસ્ત મજાના તાજા જ્યારે પાંદડા હોય ત્યારે એકદમ લીલા હોય, એટલે આપણે એને લીલાછમ પાંદડા કહીએ છીએ. વડદાદાનું થડ તો ખૂબ જાડું હતું. જે વડદાદાનું ઝાડનું જે થડ હતું ને એ ખૂબ જાડું હતું. જતીને થડને બાથ પણ ભરી, પણ બાથમાં થડ આવ્યું નહીં. બાથ ભરવી, જે વડદાદાનું જે થડ હતું ને એને જતી નામ કરી નામ બાથમાં લેવા ગયો, પણ એને બાથમાં આવ્યું નહીં, કારણ કે થડ તો ખૂબ જાડું હતું. થડ બાથમાં આવ્યું નહીં. જુઓ, બાથ બાથ એટલે કોઈ વસ્તુને આપણે આમ ગળે મળીએ ત્યારે એને બાથ ભરી કહેવાય, બરાબર? આપણે મમ્મીને સ્કૂલેથી આપણે ઘરે જઈએ અને બહુ ટાઈમે મમ્મીને જોઈ, નાના બાળકો તમે તો મમ્મીને બહુ ટાઈમે જોયું તો એકદમ મમ્મીને વાલ કરીને વળગી પડો છો ને, એને બાથ ભરી કહેવાય. શું કરી કહેવાય? બાથ ભરી, એને બાથમાં લીધું કહેવાય, બરાબર? બાથ ભરી પણ બાથમાં ન આવ્યું. વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. જે ઝાડ હતું વડદાદાનું એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસુરાનું ઝાડ પણ હતું. પાદર એટલે ગામનો સીમાડો, જે ગામ હોય એની આગળનું જે મેદાન જેવું હોય એને પાદર કહેવાય. અહીંયા આપણે આપેલું છે પાદર, તો પાદર એ તમારા માટે નવો શબ્દ છે. જે ગામની શરૂઆત થાય, જ્યારે આપણે ગામની અંદર એન્ટ્રી થઈએ જઈએ ત્યારે એની આગળનો જે ભાગ હોય મેદાન જેવો એને આપણે ગામનું પાદર કહીએ છીએ, બરાબર? પાદર પાદર એટલે ગામનો આગળનો જો પહેલો શરૂઆતનો ભાગ હોય એને આપણે પાદર કહેવાય. એક કેસુડ, ગામના પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. વડદાદાનું ઝાડ તો હતું જ, પણ જોડે જોડે ગામના પાદરે સૌથી પહેલાં જે હતું એમાં શેનું ઝાડ હતું? કેસુડાનું ઝાડ હતું. કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી તો વડદાદાનો આ ભાગ જતીનને અંદર જતો જોયો. જતીને એ ખેંચીને પણ જોયું, પણ ખેંચાયું નહીં. જે અંદર વડદાદાના જે પેલા ભાગ લટકતો હતો ને, આમ અંદર ભાગ જોયો ને એણે એને મૂળમાંથી ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ખેંચાયું નહીં. એના દાદાને પૂછ્યું કે દાદાજી આ શું છે? દાદાજીએ જવાબ આપ્યો, આ તો વડનું મૂળ છે. જુઓ, આ ઝાડ છે,
અહીંયા આ વડવાય છે અને આ અંદર એના મૂળ હોય, અંદર હોય જમીનની અંદર આ ઝાડ હોય ને એની અંદર બધા મૂળિયા હતા. આ મૂળિયા એને ખેંચવાની કોશિશ કરી પણ એને ખેંચાયા નહીં. બરાબર. તો જતીને પૂછ્યું કે દાદા આ શું છે? તો એને જવાબ આવ્યું કે બેટા આ વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા હતા પણ મૂળ તો દેખાતા પણ મૂળ જ છે. જે ઉપર લટકે છે, જે આ વડ દાદાને અહીંયા આ લટકતી હોય છે એને વડવાઈ કહેવાય છે. શું કહેવાય છે? વડવાઈ. આ ઝાડની અંદર જે લટકતા હોય છે એ અંદર ગયા, એ પણ મૂળ હતા, અને એ ઝાડની ઉપર જે લટકતા હતા એને આપણે વડવાઈ કહીએ છીએ. તો ઝાડના લટકતા મૂળને શું કહેવાય? વડવાઈ. મેં ગયા વિડીયોમાં પણ તમને અમુક શબ્દોની ઓળખ આપી હતી અને અમુક શબ્દો બાકી રાખ્યા હતા, કારણ કે પાઠ વાંચું ત્યારે તમને સમજણ પડે. બરાબર. તો ઝાડના લટકતા મૂળને શું કહેવાય? વડવાઈ કહેવાય. શું કહેવાય? વડવાઈ. જતીને એને લટકીને જોયું અને એને હિંચકા ખાવાની મજા પડી. જે વડદાદાના જે લટકતી વડવાઈ હતી એને પકડી અને જતીને હિંચકા ખાધા, અને જતીને તો હિંચકા ખાવાની ખૂબ મજા પડી. બરાબર. તો જો હવે જતીનને હિંચકા ખાવાની મજા પડી ને, તો તમે કયા કયા આવા ઝાડ જોયા છે? મેં ગયા વખતે પણ પ્રશ્ન પૂછ્યા હતા. બરાબર ને. તો આવી રીતે તમારે પાઠના પાઠમાં અમુક તમારે આખો પાઠ વાંચવાનો છે અને નોટમાં એક વખત પાઠ લખી કાઢવાનો છે. આ પાઠ છે એ નોટમાં એક વખત લખવાનો છે. તો ચાલો હવે આ પાઠ ઉપરથી હું તમને આમાં આવતા નવા શબ્દો શીખવાડું છું. જુઓ આમાં શબ્દો તમે બાદ એટલે ખબર પડી ગઈ કે મમ્મીને ભેગા આપણે લપેટવા જઈએ એને બાદ કહેવાય. બરાબર. પછી વડવાઈ. તો ઝાડના લટકતા મૂળને વડવાઈ કહેવાય. પછી ગામનું આગળનો જે સીમાડો હોય એને શું કહેવાય? પાદળ. શું કહેવાય? પાદળ. હવે આની અંદર આવતા નવા મૂળાક્ષરો, આજે તમારે ચાર નવા મૂળાક્ષરો શીખવાના છે. એક ઢ, બીજો ઠ, ત્રીજો શરણાઈનો શ અને ચોથો થળનો થ. બધામાં મીંડા આવે છે પણ તમારે બધા આની અંદર જોવાના છે કે આ ઢગલાનો ઢ છે. ઢગલાના ઢમાં કેવી રીતે વળાંક આવશે જુઓ. જોઈ ઢગલાના ઢમાં આ રીતે વળાંક આવશે. ઢ ઢગલાનો ઢ. પછી આમથી આમ લઈ અને અહીંયાથી આગળ કરીને આને અડાડી દેવાનું છે. બરાબર. તો આને કહીશું ઠ ઠળિયાનો ઠ. શું કહીશું? આપણે ગોળ ખાઈએ કે કોઈ બી વસ્તુ એવી ઠળિયાવાળી ખાઈએ કે એની અંદર આ ઠીલો નીકળતો હોય છે ને, એને ઠળિયાનો ઠ. આ ઠળિયો. બરાબર. ઠળિયાનો ઠ કહીશું આ. પછી આ છે શરણાઈ. શું કહેવાય? શરણાઈ. સ શરણાઈનો સ. અને આ છે થળ. જો આ ઝાડનું થળ છે. શું છે? આ ઝાડનું થળ છે. અને આ થળને આપણે લખવું હોય થળ તો એમાં આ થ વપરાય. થ થળનો થ. પહેલા એક કડી એક કરી અને પછી જોડે એક લીટી કરી કાઢીએ એટલે થળનો થ થઈ જાય. ચલો ઢગલાના ઢનું લેખન શીખવાડું. આમ કરી પહેલા આપણે વળાંક કરવાનો છે, પછી અહીંયાથી લઈ આમ કરીને અંદર લઈશું એટલે આ થઈ જશે ઢ ઢગલાનો ઢ. ચલો હવે ઠ ઠળિયાના ઢનો વળાંક શીખવાડું છું. પહેલા આપણે આવી રીતે ડ ડબ્બાનું ડ લખી ગયા છે ને, ડ ડબ્બાનું ડ કરી અને એને અહીંયા ઉપર અડાડીને આખો ગોળ કરીને અડાડી દઈશું એટલે આને કહીશું ઠ ઠળિયાનો ઠ. શું કહીશું? ઠ ઠળિયાનો ઠ. હવે શ શરણાઈનો સ. તો શરણાઈનો સ આપણે પહેલા બગડેલી કરીએ છીએ ને એવી રીતે મીંડાવાળો બગડેલી કરવાનું છે અને પછી લીટી કરવાની છે. બરાબર. તો આને આપણે કહીશું સ શરણાઈનો સ. શું કહીશું? સ શરણાઈનો સ. ચલો હવે આપણે થ થળનો થ શીખવાનું છે. તો થળનો થ તો મેં હમણાં તમને આગળ શીખવાડ્યો કે એકડ એક કરવાનો અને પછી આ મળાંક કરી અને આને લીટી જોડી દઈએ એટલે આ થઈ જાય થ થળનો થ. શું થઈ જાય? થ થળનો થ. તો આપણે આ પાઠમાં કયા નવા મૂળાક્ષર શીખ્યા?
આને શું કહેવાય ઢ ઢગલા નો ઢ શું કહેવાય ઢ ઢગલા નો ઢ પછી ચલો હવે આ શેનું ચિત્ર છે ઠળિયાનું તો આને શું કહેવાય ઠ ઠળિયા નો ઠ પછી આને શું કહેવાય સ સરણાય નો સ હવે આ શું છે હમણાં જ કીધું ને કે આપણે વડદાદાના પાઠમાં આને થળ કહેવાય તો આ થળ છે અને આ મૂળાક્ષર છે થ થળનો થ ચલો હવે આને લગતા આપણે શબ્દો લખ્યા છે એ શબ્દો તમને વાંચન કરાવવા છું અને તમારે તમારી નોટમાં એક શબ્દ પાંચ વાર લખવાનો છે જેથી તમને બધા જ મૂળાક્ષરોની ઓળખ બરાબર થઈ જાય તો સૌપ્રથમ તો મેં અહીંયા ઢગલાના ઢના શબ્દો લખ્યા છે તો હું શબ્દો વાંચું છું તમારે મારી જોડે શબ્દ વાંચવાના છે સૌપ્રથમ તો હું ઢ ઢગલાનો ઢ સાથે વાંચન કરાવું છું જોઈ લો શબ્દમાં અહીંયા ઢ ઢગલાનો ઢ છે તો અહીંયા વાંચો ચલો ઢ ગ ઢાલ ઢમ 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 બરાબર પછી ઢગલો ડીંગલી ઢોલ બરાબર તો આ કયા મૂળાક્ષર ઉપરથી શબ્દ બનાવ્યા છે ઢ ઢગલાના ઢ ઉપરથી બનાવેલા મૂળાક્ષરો છે મૂળા ઢગલાના ઢ નું મૂળાક્ષર જે છે એના ઉપરથી આપણે શબ્દ બનાવ્યા છે હવે આ ઠ ઠળિયાનો ઠ છે અને ઠળિયાના ઠ ઉપરથી આપણે શબ્દ બનાવવાના છે તો આ કયો મૂળાક્ષર છે ઠ ઠળિયાનો ઠ અને ચલો હવે આપણે આના શબ્દનું વાંચન કરીએ વાંચો આને શું કહેવાય ઠ ઠળિયાનો ઠ અને હવે અહીંયા આપણે લખીશું હું બોલાવરાવો પહેલા તમે બોલો ઠ ગ ઠામ ઠંડી બધાએ બોલવાનું છે હું વંચન આવે એટલે ઠરાવ ઠરાવ ઠપકો ઠપકો ઠંડક ઠંડ બરાબર તો આ ઢગલાના ઢ અને ઠ વાળા મૂળાક્ષરો ના શબ્દો હતા હવે આવ્યો આ કયો શબ્દ શીખવાડ્યો મેં શરણાઈનો સ કયો મૂળાક્ષર શીખવાડ્યો શરણાઈનો સ અને શરણાઈના સ ના આપણે શબ્દો મેં અહીંયા લખ્યા છે એનું વાંચન કરીએ અને પછી તમારે ઘરે એક શબ્દ પાછળ લખવાનો છે જેથી તમને શરણાઈના સ ની ઓળખ થઈ જાય તો ચલો વાંચીએ સણ શરબત શરબત પહેલા એક વખત શાંતિથી વાંચી પછી આખો મૂળાક્ષરના બધા ભેગા કરી અને આખો શબ્દ વાંચવાનો શરબત બરાબર પછી શરણાઈ 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 બરાબર ચલો શાક શું છે આ શાક શાક અને આ છે સિંગડા આ બધામાં જ આપણે શરણાઈનો સ લાગે બરાબર તો આ થયા શરણાઈના શ વાળા શબ્દો ચલો હવે આ કયો મૂળાક્ષર છે થ થળનો થ કયો મૂળાક્ષર છે થ થળનો થ અને થળના થ ઉપરથી આપણે જે શબ્દો મેં અહીંયા લખ્યા છે એનું વાંચન કરીએ તો ચાલો વાંચો થડ થર્મશ પંથક બધાને હવે માથે મીંડે વાળો કક્કો ગયા વિડીયો મેં માથે મીંડે વાળો કક્કો ચલાવી દીધો છે એટલે બધાને હવે માથે મીંડા વાળા શબ્દો આવડવા જોઈએ વાંચતા બરાબર વાંચો ફને માથે મીંડું પંથક બરાબર થાળી બરાબર તો આ જે મેં શબ્દો લખાવ્યા છે એ શબ્દ તમારે એક શબ્દ પાંચ વાર લખવાના છે ચાલો હવે અહીંયા ચોરસમાં આપેલો શબ્દ શોધી ગોળ કરો શું કરવાનું છે તમારે જે ચોરસની અંદર મૂળાક્ષર લખેલું છે એવો મૂળાક્ષર શોધી અને તમારે એના ઉપર ગોળ કરવાનું છે શું કરવાનું છે ગોળ કરવાનું છે ચોરસમાં આપેલા મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે તો ચાલો આ કયો મૂળાક્ષર છે ઢ ઢગલાનો ઢ કયો મૂળાક્ષર છે ઢ ઢગલાનો ઢ અને ઢગલાના ઢ મૂળાક્ષર ચલો
ચલો હવે આ શું છે ઠ ઠળિયાનો ઠ અને આપણે ઠળિયાનો ઠ શોધવાનો છે તો આમાંથી જે ઠળિયાનો ઠ હોય એના ઉપર આપણે ગોળ કરવાનો છે તો ચાલો આ ઠળિયાનો ઠ છે તો આ આના ઉપર ગોળ કરું છે આના જેવો બરાબર વળાંક જો આ આ ઠળિયાનો ઠ છે કે ઢગલાનો ઠ છે બરાબર જુઓ કરું ગોળ એના ઉપર નથી ને તો ચાલો આના ઉપર કરું આ છે આના જેવો મૂળાક્ષર આપણે બોક્સ પકડી રાખવાનું બોક્સની અંદર જે મૂળાક્ષર હોય એ જ મૂળાક્ષર આવ્યો એના જેવો જ વળાંકવાળો મૂળાક્ષર ઉપર આપણે ગોળ કરવાનું છે બીજા એક પણ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું નથી બરાબર તો ચાલો અહીંયા આપણે ગોળ કરીએ ને છે આના જેવો મૂળાક્ષર તો ચાલો આપણે ગોળ કરી દઈએ ચલો આના ઉપર કરું નહીં ચલો હવે આ શું છે શરણાઈનો સ તો શરણાઈનો સ આપણે શોધીએ ચલો આ છે આના જેવો છે નથી ને કારણ કે આમાં તો વિંડાવળ નથી આ તો રમકડાનો ર છે ચલો આ છે આના જેવો ચોરસમાં જે મૂળાક્ષર છે એના જેવો મૂળાક્ષર આ છે તો ચાલો આપણે એના ઉપર ગોળ કરી દઈએ ચાલો આ છે આખી લાઈનમાં જોઈ લેવાનું હા છે કે નહીં સારું ચલો હવે આ થ થળનો થ તો થળનો થ આપણે અહીંયા ચલાયો ને એવો થળનો થ અહીંયા આપણે જોવાનો છે અને આવો થળનો થ આપણે આમાં શોધવાનો છે તો આ થળનો થ છે બરાબર જુઓ નથી ને તો આ છે થળનો થ આના જેવો વિંડાવાળો થળનો થ છે આ બોક્સની અંદર જે મૂળાક્ષર છે એના ઉપર જ કરવાનું છે એના જેવો મૂળાક્ષર છે કરું ગોળ નહીં ને તો ચાલો આના ઉપર ગોળ કરું આના જેવો મૂળાક્ષર આ છે બરાબર લખેલો જુઓ છે આના જેવો કરી દઉં ગોળ સારું ચલો ચલો હવે આના ઉપર ગોળ કરું આ છે આના જેવો નથી બરાબર તો ચાલો હવે આપણે આ મૂળાક્ષરની ઓળખ થઈ ગઈ અને હવે તમારું હોમવર્ક હોમવર્કમાં તમારે આ પાઠ તમારે એક વખત નોટમાં લખવાનો છે અને ચોપડીમાં બે વખત પાઠ વાંચવાનો છે પાઠ વાંચશો એટલે હવે આવતા વિડીયોમાં હું આના સવાલના જવાબ ચલાવીશ જેથી તમને સાદી પોથી માટે તમે જોજો કેટલા બધા સવાલ છે આ પાઠમાં એટલે પાઠ બરાબર બે વાર વાંચન કરજો અને એક વાર એક વખત નોટમાં લખવાનો છે અને આજે જે મેં લખાવ્યા છે એ શબ્દો તમારે એક શબ્દ પાંચ વાર લખાવેલા શબ્દ પાંચ